દ્રશ્યો જે તમે જોયા એ કોઈ ક્રિકેટરો નથી કે નથી કોઈ ગુનેગારો, પણ અમદાવાદની સિલ્વર ઓક કોલેજના વિદ્યાર્થીઓ છે જેને જબરદસ્તી એટલે કે પરાણે ભારતીય જનતા પાર્ટીની રેલીમાં લઈ જવાઈ રહ્યા છે. પરાણે રેલીમાં લઈ જવાતા હોવાથી વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને હોબાળો પણ મચાવ્યો. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. ગઈકાલે ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પ્રચાર અર્થે આવ્યા હતા. પોતાના મત વિસ્તારમાં એમના રોડ શો હતો અને આ દરમિયાન અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીની બહાર મુકાઈ બસો વિદ્યાર્થીઓને રેલીમાં લઈ જવા માટે આ બસો મૂકવામાં આવી હતી. ભાજપની ટોપી પહેરેલા યુવાનો આવ્યા અને યુનિવર્સિટીના ગેટ બંધ કરી દીધા. એક જ વ્યક્તિની અવર જવર માટે જે નાનકડો જાપો હોય એ જ માત્ર ને માત્ર ખુલ્લો રાખવામાં આવ્યો. પછી ભાજપના એ ટોપી પહેરેલા યુવાનોએ માનવ સાંકળ બનાવી અને દરવાજા પાસે ઊભા રહ્યા અને બસ સુધી આ માનવ સાંકળ બનાવી અને વિદ્યાર્થીઓના ફોન અંદર જઈને જપ્ત કરી લેવામાં આવ્યા અને બસમાં બેસો પછી તમને તમારા ફોન આપી દેવામાં આવશે. બસમાં બેઠા પછી ફોન આપવામાં આવશે આવું વિદ્યાર્થીઓને કહેવાયું. આ રીતે જબરદસ્તી વિદ્યાર્થીઓને બસમાં બેસાડી ભીડ દેખાડવા માટે લઈ જવાઈ રહ્યા હતા. કેટલીક વિદ્યાર્થીનીઓએ પ્રતિકાર કર્યો અને હોબાળો મચાવ્યો, જેના દ્રશ્યો સામે આવ્યા. એ દ્રશ્યો જોઈ લો પહેલા. ગાંધીનગરમાં અમિત શાહના રોડ શોના દ્રશ્યો જુઓ. આ ભીડ જોઈને એવું ચોક્કસથી કહી શકાય કે વિદ્યાર્થીઓને લઈ જવાથી આ કોઈ મોટી જનમેદની ન દેખાઈ શકે, પણ મુદ્દો અહીંયા એ છે કે આવી રીતે જબરદસ્તી લઈ જવાનો અર્થ શું? વિદ્યાર્થીઓ ભાગી ન જાય એટલે ભાજપના યુવાનોએ, ટોપી પહેરેલા યુવાનોએ માનવ સાંકળ બનાવી. આ કેવી લોકશાહી! આ રીતે દાદાગીરીથી કોઈને લઈ જવા એ દાદાગીરી નહીં તો બીજું શું બતાવે છે? આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર અમિત નાયકની પ્રતિક્રિયા પણ આવી છે. શું કહી રહ્યા છે એમને પણ સાંભળીએ. નમસ્કાર, ડોક્ટર અમિત નાયક, પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ. આજે કેટલાક વિડીયો સામે આવ્યા છે જેમાં જબરજસ્તીથી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને પોતાના શૈક્ષણિક કાર્ય દરમિયાન કોલેજમાં બોલાવીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, તેમના બની બેઠેલા ચાણક્ય કહેવાતા ચાણક્ય, જેઓ 26-26 સીટ જીતવાના દાવા કરે છે, 5 લાખ કરતાં વધારેની લીડથી જીતવાના દાવા કરે છે, આજે એમને પોતાને પોતાની રેલીમાં ભીડ બતાવવા માટે પોતાના કાર્યકર્તાઓ નથી મળતા અને ફાંફે ચડી ગયા છે. જબરજસ્તીથી ટ્રસ્ટીઓને, શૈક્ષણિક સંસ્થાઓના માલિકોને ફરજ પાડીને જે જબરજસ્તીથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં લઈ જવા માટે ફોર્સ કરવામાં આવતો હતો, આજે તેનો વિદ્યાર્થીઓ પ્રતિકાર કર્યો છે. એ તમામ વિદ્યાર્થીઓ અભિનંદનને પાત્ર છે કે જેમણે પોતાની શૈક્ષણિક સંસ્થામાં આ રીતના રાજકીય આગેવાનો દ્વારા તેમને જે ફરજ પાડવામાં આવતી હતી, જબરજસ્તી કરવામાં આવતી હતી, તેમાં તેમણે પોતાનો વિરોધ દર્શાવ્યો અને લોકશાહી દેશમાં તેમની સ્વતંત્રતા નોંધાવી. હું માનું છું આ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 10 વર્ષના કુશાસન સામેનો પ્રતિકાર છે. જે રીતના બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, ઊંચું અને ખાનગીકરણ થયું છે શિક્ષણનું, હું માનું છું આ વિદ્યાર્થીઓ પણ આજે ભારતીય જનતા પાર્ટીની જે આ સરકારની નીતિઓ છે એને આજે જાકારો આપવા માટે તૈયાર થઈ ગયા છે. અને આવનારા દિવસોમાં આ જ યુવાનો ભારતીય જનતા પાર્ટીને આવનારી ચૂંટણીમાં ઘરે બેસાડશે એનો મને ચોક્કસ વિશ્વાસ છે. અને જ્યારે 4 જૂને પરિણામો જાહેર થશે ત્યારે કહેવાતા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કહેવાતા નેતાઓ, મને લાગે છે 4 તારીખે 4 જૂને જ્યારે પરિણામો આવશે અને ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીનો રકાસ થશે, ત્યારબાદ તેના કેટલાય નેતાઓને
રાજકીય રીતે કમ્પલસરી VRS લેવડાવવામાં આવશે તેવું મારું ચોક્કસ માનવું છે. અને જે એમણે કરેલા દાવાઓ છે એ દાવા એ પોકળ સાબિત થશે અને હવા ભરેલા ફુગ્ગાની જેમ ફૂટી જશે તો મને ચોક્કસ વિશ્વાસ છે. તમે આ મુદ્દે શું માનો છો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.